सब्सक्राइब करो आ चैनल ने। જીવન અર્પણ કરી દીધું કોઈને એમ સમજીને કે મોત આવે ત્યારે કહી શકું કે આ મિલકત પરાઈ છે। આ વયોવૃદ્ધ ભાઈને સાંભળીને તમને થતું હશે કે આ ભાઈ બહુ જલ્દી ગુજરી જવાના છે, પણ એવું નથી હો। તેઓ શનિ રવિ કવિ છે, નામ મુકુંદરાય શાસ્ત્રી। હવે તમે એવું માનતા હશો કે શાસ્ત્રીજી ગુજરી ગયા, પણ ના, એવું નથી। કોલેજ કાળમાં તેઓ પાર્ટ ટાઈમ એક્ટર હતા, અને એવા કમાલના એક્ટર કે એમને જ્યારે મૃત્યુ આવશે એના પણ રિહર્સલ્સ કરીને રાખ્યા છે, એ પણ અલગ અલગ સ્ટાઇલમાં। અરે દામજી, જરા જો તો કોણ આવ્યું છે। હા, તમે જેને નાસ્તો કરી લ્યો, હું દરવાજો ખોલું છું। અરે આવ્યો આવ્યો બાપડી, આવું છું। અરે જરા ખમૈયા કરો બાપા, આવું છું। ઉભા રે ઉભા રે, એ હા ઓહો આવો સાહેબ, આવો આવો। જય શ્રી કૃષ્ણ। હા જય શ્રી કૃષ્ણ, કોનું કામ છે? અવાજ ક્યાંથી આવ્યો? આ છાપામાં જાહેર ખબર કોણે આપેલી? ઓહો ભાઈ, અમે જ આપેલી। આ પણ તમે એટલે કોણ? એટલે કે હું તમારા પગ નીચે ઉભો છું, હું તમારી પર ઉભો છું, માફ કરજો બાપા। એમ નથી, આ તમે માલા હાલી કરો, એમાં હું ક્યાંથી દેખાવ? એક કામ કરો, પહેલા તમે પ્રગટ તો થાવ। શું છે કે મને તકલીફ છે કે પટ્ટો છે નીચે દેખાતું નથી, મારા લેવલમાં આવો તો મને ખબર પડે કોણ છે। હા એક મિનિટ, લેવલમાં આવું છું, તમે જરા સીધા ઉભા રહેજો। ભલે ભલે, બિલકુલ આવતા નહીં। હા ભલે। એક તો એમને આંખે દેખાય નહીં, ગળે પાટા બાંધ્યા છે, કમરે નમી હકાતું નથી, એમાં આ મારે આ બધી કસરતો કર્યા કરવાની। હવે દેખાયો? હવે મારા લેવલ માં આવ્યા, બીજે દિવસે પહોંચ્યા છે એક ત્યાં આગળ। હવે દેખાયો? અરે વાહ, આમ દૂર કે મંગળ ના ગ્રહ પર વાળ ઉગે એવું લાગે છે, અને વાળ ની ઉપર હાથ ઉગ્યો છે। ફાઇનલી આટલા જ છો ને? શેર બજાર ની જેમ કોઈ વધઘટ નહીં થાય ને? એક કામ કર બાબલા, તારા બાપુજી ને બોલાવ, એટલે આપણે કામ ની વાતો કરીએ। જા જલ્દી કેમ બાબલા? આ તમે બાબલા કોને કહો છો? તમને તમને ખબર છે મારી ઉંમર કેટલી છે? મને ક્યાંથી ખબર હોય? તમારી ઉંમર કેટલી છે? એ મને ખબર છે, ગોખીને આવ્યો છું, 70 વર્ષ। આ હું તમારા કરતા માત્ર 5 જ વર્ષ નાનો છું, અને આ ટાટા કંપનીએ જે નવી કાર બનાવી છે ને નેનો, એ મને જોઈને જ બનાવી છે। રમુજી છે નાનકા, હવે કામ કર, તારા બાપા તારા જેવડા જ હોય, તમને કે જલ્દી હાઈટ વધારે બહાર આવે એટલે અમે વાતો કરી। હા જો, અહીંયા ગાડી બાપા બાપા કોઈ નથી, આ જે કઈ છે ને તે હું છું। હવે તમારો ઇન્ટરવ્યુ હું લઈશ। તમે? હા જો, અમે અહીંયા ગાડી માત્ર બુઢ્ઢાઓને જ રાખીએ છે। આ તમે બુઢ્ઢા છો એની કઈ સાબિતી છે તમારી પાસે? જેમ કે પેન કાર્ડ, બર્થ સર્ટિફિકેટ, ડેથ સર્ટિફિકેટ, એ પણ એડવાન્સમાં આપવું પડે છે। એક કામ કરો, તમે સર્ટિફિકેટ આપી દો, તારીખ અમે લખી લઈશું। ને મોડામાં ચોકઠું જે કહેતો હતો કાઢીને બતાવો, ઉપરાંત ડાબો હાથ કાપ્યા કરે છે, હાથમાં નથી રહેતો, ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, બબ્બે બાયપાસ થઈ ગઈ છે, એ કાર્ટની બીજી વાઇફની, મારી વાઇફ ચંદ્રિકા મને લાઈફમાંથી બાય બાય કરીને પાસ પાસ થઈ ગઈ છે। એટલે કે તમે આમ ડિફેક્ટિવ પીસ છો મારા ભાઈ? હું તો ડિફેક્ટિવ પીસ છું, પણ તમારામાં તો મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ છે। અચ્છા અચ્છા ઠીક છે, જુઓ હવે હું અહીંના મેનેજર સાહેબને બોલાવી રહ્યો છું। આપ જો કે તમને અહીંયા ઘડી રહેવાની જગ્યા તો મળી જશે, પણ અમારી એક શરત છે કે તમારામાં કોઈ ટેલેન્ટ હોવી જોઈએ, તમારામાં કોઈ આવડત હોવી જોઈએ। તમને કંઈ આવડે છે? મને સારું ગાતા આવડે છે, ગાવ ના
મારી સામે નહીં, મારા મેનેજરની સામે ગાજો, સમજ્યા? ઓકે ઓકે. અને જરા સુરમાં ગાજો. તમે સરસ ગાઈ શકો છો એમ ને? એવું કે છે બધા. તમને ઓલો હિમેશ રેશમિયાનું ગીત આવડે છે? એ લાગી લાગી લાગી. હું જઈને આવ્યો છું, મન નથી લાગી. એ હું ગીતની વાત કરું છું. એ ગીત ગાઉં તો તમને લાગશે એવું છે? આવો આવો સાહેબ આવો. આ મેનેજર સાહેબ આવી ગયા છે. બહુ જૂના છે, બહુ પ્રેમાળ છે અને તમને જગ્યા આપી દેશે. હવે આ સાહેબ આ નવા ગ્રાહક આયા છે. તમે ગાવાનું શરૂ કરો. ચારારા ચારારા મારું ચકડોળ ચાલે, ચારારા ચારારા મારું ચકડોળ ચાલે, ચાકડ ચોમ ચી ચી, ચાકડ ચોમ ચી ચી ચાલે, આજે રોકડા ને ઉધાર કાલે. આ તમારી કસરત અને ઈશારાબાજી પતી હોય તો હવે ગાવાનું શરૂ કરો. એમને કહો મારું ગીત પૂરું થઈ ગયું, સમજાવો કેમ આમ કરે છે. એની જાતને મારે. ઓહો હો હો, આ તમારો વાંક નથી ભાઈ. આ એમનું હાંભળવાનું મશીન પડી ગયું છે ને, એટલા માટે એ એ એ આ એમણે ધીરે ધીરે આ એમણે ગાયું અને સુરમાં ગાયું. હા, પણ હું કેવી રીતે માની લઉં? ના ના, મેં સાંભળ્યું ને, ખરેખર બહુ સરસ ગાયું, બહુ સરસ.